કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ શું દલાની ગેપ પર આપશો વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એફઆઈ બી સેમેસ્ટર સેમિસ્ટર વર્ડમાં બેન્કિંગ સબ્જેક્ટના મોસ્ટ આઈમ્બી ક્વેશ્ચન જોઈશું અને દરેક ચેપ્ટરનો કેટલો ગુણભાર છે કયા ચેપ્ટર કરવાથી તમને વધારે ફાયદો થશે બધાની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો જેટલા પણ તમારા મિત્રો દોસ્તો હોય તેમની સાથે તમારે આ વિડીયો શેર કરવાનો છે બીજી ખાસ વસ્તુ કે જો આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે પરીક્ષા વખતે તમને નવા નવા વિડીયો મળતા રહે તો મિત્રો આપણે શરૂઆત કરીએ જો અહીંયા લખેલું છે કે ફક્ત આ જ સવાલની તૈયારી કરવાની છે તો તમને જે સવાલ આપવામાં આવે છે એ સવાલ મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ અને ઘણી વખત પૂછાઈ ચૂકેલા એ બધા સવાલો છે તો સૌથી પહેલાં અમે તમને જે સવાલ આપવાના છે એ સવાલ તમારે એકદમ પરફેક્ટ કરી નાખવાના અને જો અમે જે આપેલા સવાલ તમારા થઈ જાય છે પછી તમે એક્સ્ટ્રા બીજા સવાલ પણ કરી શકો છો પણ સૌથી પહેલાં તમારે આ સવાલ કરવાના છે બરાબર છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ તો સૌથી પહેલાં આપણે જોઈએ ચેપ્ટર નંબર વન મિત્રો ચેપ્ટર નંબર વન તમારા માટે સૌથી વધારે મહત્વનું છે કેમ સૌથી વધારે મહત્વનું છે કારણ કે આ ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી સવાલો આપણે ખાલી ચાર જ આપેલા છે કેટલા આપેલા છે ચાર તો જો આ ચાર જ સવાલ મોસ્ટ આઈએમપી આપેલા છે તમને અને આ ચેપ્ટર છે એનો ગુણભાર જુઓ તમે પચીસ ટકા પચીસ ટકાનો મતલબ એવો થાય કે સ્ટુડન્ટ ખાલી ચેપ્ટર નંબર એક એકમાંથી બાર કે તેર માર્ક્સનું પૂછાશે મિત્રો સમજી લો કે તમારું જે ચેપ્ટર એક છે એ ચેપ્ટર એકમાંથી બાર કે તેર માર્ક્સનું પૂછાશે હવે જરૂરી નહીં કે બાર જ માર્ક્સનું પૂછાય તેર જ માર્ક્સનું પૂછાય જો આમાંથી એક સવાલ એ લોકોએ પૂછવો હોય તો ચૌદ માર્ક્સનો સવાલ પણ આમાંથી પૂછાઈ શકે તમે જો એનું વેઇટ જ જો પચીસ ટકા છે એટલે હું તો તમને એવું કહું છું કે તમારી ચોપડીમાં જેટલા પણ ચેપ્ટર હોય એ બધા તમે કરો કે ના કરો પણ આ ચેપ્ટર તો તમારે કરીને જ જવાનું એટલે તમારા ડાયરેક્ટ ચૌદ માર્ક્સનો સવાલ જો આમાંથી પૂછાઈ જાય તો ચૌદમાંથી ચૌદ તમારા આવી જાય તો બાર કે તેર માર્ક્સનું તો પાકું જ છે કારણ કે એનું વેટેજ એટલું છે બરાબર છે તો એમાં પહેલા નંબરનો સવાલ કયો છે કે નુકસાન સિદ્ધાંત સમજાવો મોસ્ટ સવાલ છે છે બરાબર આપણે જે વીમો ઉતારીએ ને તો કે વીમાનો નુકસાન વર્તનનો સિદ્ધાંત સમજાવવાનો છે બરાબર છે ત્યાર પછી બીજો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કયો તો કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સ્ટુડન્ટ આ પણ મોસ્ટ આઈમપી છે તમને કહું ને તો પાછલી પરીક્ષાઓમાં ઘણી વખત પૂછાઈ ગયેલા સવાલો છે બરાબર છે ચાલો આપણે ત્રીજો સવાલ જોઈએ વીમો એટલે શું આધુનિક વાણિજ્યમાં તેનું મહત્વ અને તેના લક્ષણોની આપણે ચર્ચા કરવાની છે તો આ ત્રીજા નંબરનો સવાલ થઈ ગયો ચોથા નંબરના સવાલની આપણે ચર્ચા કરીએ વીમાના આવશ્યક તત્વો બરાબર છે વીમાના આવશ્યક તત્વોની ચર્ચા કરો અને વીમાની મર્યાદા જણાવો તો સ્ટુડન્ટ આ ચાર સવાલ જે છે એ તમારે એકદમ પરફેક્ટ કરી દેવાના છે જો તમે આ ચાર સવાલ કરો છો કે એનો મતલબ એવો થાય કે બારથી તેર માર્ક્સ તમારે રોકડા લઈ લેવાના છે બરાબર એક જ ચેપ્ટરમાંથી બરાબર જે લોકોએ અત્યાર સુધી વાંચવાની શરૂઆત ના કરી હોય એ લોકો માટે આ ચેપ્ટર બેસ્ટ કહેવાય કારણ કે એક ચેપ્ટર કરો અને બારથી તેર માર્ક્સ લઈ લો તો આવા બે ત્રણ ચેપ્ટર બી તમે પરીક્ષામાં કરી ને તો બી તમે આરામથી પાસ થઈ જાઓ પરંતુ સ્ટુડન્ટ પછી જે વાંચો એ તમારે બેસ્ટ વાંચવું પડે એકદમ પરફેક્ટ કરીને જવું પડે પછી માની લો કે તમે ચાર જ ચેપ્ટર કર્યા છે ને એમાં પણ તમે ગપ્પા મારો છે અને પછી તમે એવું વિચારો કે હું પાસ થવું તો એ વસ્તુ ખોટી છે તમે ભલે માની લો કે આઠ ચેપ્ટર છે ને આઠ ચેપ્ટરમાંથી ત્રણ ચેપ્ટર તમે કરો છો તો એકદમ પરફેક્ટ કરો એટલે એમાંથી જે પૂછાય એ તમને આવડવું જ જોઈએ બરાબર છે તો ચાલો આપણે આગળ વધીએ પછી છે સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ટુ તો અહીંયા જુઓ સ્ટુડન્ટ અહીંયા તમારા ટોટલ કેટલા ચેપ્ટર છે ત્રણ ચેપ્ટર કયા કયા તો કે ચેપ્ટર નંબર ટુ બરાબર પછી ચેપ્ટર નંબર થ્રી પછી કીધેલું છે ચેપ્ટર નંબર ફોર એટલે સ્ટુડન્ટ આ જે ત્રણ ચેપ્ટર છે કયું કયું ચેપ્ટર બીજું ત્રીજું અને ચોથું તો આનું વેટેજ કેટલું છે તો કે આનું વેટેજ પચીસ ટકા છે કેટલા ટકા પચીસ ટકા એટલે આ ત્રણ ચેપ્ટરમાંથી તમને બાર કે તેર માર્ક્સનું પૂછાઈ શકે છે કેટલા બાર કે તેર માર્ક્સનું પૂછાઈ શકે તો હવે તમે વિચારો સ્ટુડન્ટ કે તમારે આ ત્રણ ચેપ્ટર પહેલાં કરવા જોઈએ કે ખાલી પેલું એક જ ચેપ્ટર પહેલું કરવું જોઈએ તો સિમ્પલ વસ્તુ તમને બી લાગશે કે સર ત્રણ ચેપ્ટરની તૈયારી કરવા કરતાં પેલું એક ચેપ્ટર ની તૈયારી કરવી સહેલી રહેશે કેમ કારણ કે એમાંથી ડાયરેક્ટ પચીસ ટકા માર્ક્સનું પૂછાશે જ્યારે અહીંયા ત્રણ ચેપ્ટર કરીને તમે પચીસ ટકા માર્ક્સનું પૂછાશે બરાબર છે તો પહેલા નંબરનું ચેપ્ટર ખાસ કરવાનું તો આમાં જુઓ બીજા નંબરના ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી સવાલ કયો છે જીવન વીમો લેવાની રીત સમજાવો બરાબર છે આપણો જીવન વીમો લેવાની રીતો આપણે અંદર સમજાવવાની છે બીજો સવાલ છે સ્ટુડન્ટ જીવન વીમાનો અર્થ આપી તેનું મહત્વ અને જીવન વીમા પોલિસીના વીમાદારને થતા લાભની ચર્ચા

ચેપ્ટર નંબર ત્રણ તો ચેપ્ટર નંબર ત્રણમાં ટૂંક નોંધ પૂછાઈ શકે છે સ્ટુડન્ટ એ ટૂંક નોંધમાં પહેલો એક સવાલ છે હયાતીના વીમાની પોલિસી તમારે જીવનસાથી પોલિસી લેવાની છે આ જીવન વીમા પોલિસી બરાબર છે એવું સમજી લો કે પોલિસી તમે લીધેલી છે એવી રીતે તમે વાંચશો તો તમને જલ્દી યાદ રહેશે બરાબર છે તો કયા કયા ત્રણ સવાલ છે એક હયાતીના વીમાની પોલિસી બીજું છે જીવનસાથી પોલિસી અને ત્રીજું છે આ જીવન વીમાની પોલિસી બરાબર છે ચાલો ચેપ્ટર નંબર ચાર જોઈએ સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ચારમાં વર્ષાસન એટલે શું સ્ટુડન્ટ આ છે ને મોસ્ટ આઈએમ બી મને લાગે છે એટલે આ સવાલ પૂછાઈ શકે તો આ સવાલને તમે કરીને જ જજો બરાબર છે શું કહે છે વર્ષાસન એટલે શું તેના પ્રકાર અને ફાયદા જણાવો તેના પ્રકાર અને ફાયદા આપણે જણાવવાના છે સ્ટુડન્ટ આ સવાલ તમે કરશો ને એટલે તમને એક બીજો પણ ફાયદો થશે આ સવાલ તમે મોડે કરી નાખો તો આ સવાલમાંથી ટૂંકો સવાલ પણ બની શકે છે માની લો કે મોટો સવાલ ના પૂછાય તો ટૂંકો સવાલ પૂછાય કેવો પૂછાય તો કે ખાલી આટલું જ પૂછાય કે વર્ષાસન એટલે શું બરાબર છે તો જો તમે આ મોટો સવાલ કરેલો હોય તો વર્ષાસન એટલે શું પણ તમે લખી શકવાના બરાબર છે તો તમારા બે માર્ક્સ તો રોકડા મળી જાય કે નહીં બરાબર છે એટલે કહેવા અમુક સવાલ એવા હોય કે તમને બે રીતે ફાયદો કરાવે એક તો ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય ને એક લોંગમાં પણ પૂછાઈ શકે ચાલો આગળ જોઈએ આપણે અધિકાર પ્રદાન અને નિમણૂક એટલે શું બરાબર અધિકાર પ્રદાન અને નિમણૂક એટલે શું અધિકાર પ્રદાન અને નિમણૂક વચ્ચેનો શું સમજાવવાનો છે તફાવત સમજાવવાનો છે તો સ્ટુડન્ટ આપણા ચાર ચેપ્ટર અહીંયા પૂરા થાય છે પહેલા નંબરનું ચેપ્ટરનું વેઇટ હતું પચીસ ટકા અને બાકીના જે ત્રણ છે બીજું ત્રીજું અને ચોથું એનું વેઇટ તમારું કેટલું છે બીજા પચીસ ટકા તો સ્ટુડન્ટ હવે આપણે આગળ વધીએ તો આગળ છે ચેપ્ટર નંબર પાંચ અને છ સ્ટુડન્ટ જો અહીંયા બે ચેપ્ટર છે એક પાંચમા નંબરનું ચેપ્ટર છે અને છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે એનું રીતે છે વીસ ટકા વીસ ટકાનો મતલબ કેટલો થાય તો કે દસ માર્ક્સના આ બે ચેપ્ટર જે છે સ્ટુડન્ટ ચેપ્ટર નંબર પાંચ બરાબર છે અને ચેપ્ટર નંબર છ તો ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર છ માંથી તમને ટોટલ પૂછાશે કેટલા માર્ક્સનું તો કે વીસ ટકા વીસ ટકાનો મતલબ થાય દસ માર્ક્સનું પૂછાઈ શકે સ્ટુડન્ટ આ બંને ચેપ્ટરમાંથી દસ માર્ક્સનું પૂછવાનું છે એનો મતલબ એવો થાય કે આ બે ચેપ્ટરમાંથી કદાચ ટૂંકા પ્રશ્ન બનતા હશે બરાબર છે તો તમારે શું કરવાનું આ બે ચેપ્ટરના બની શકે તો એ ત્યાં સુધી તમારે ટૂંકા પ્રશ્નો કરી નાખવાના બરાબર માર્ગોંતર એટલે શું કયા સંજોગોમાં તે માફ કરવામાં આવે છે માર્ગાંતર પર ટૂંક નોંધ લખો બરાબર આ સવાલ તમારો મોસ્ટ આઈએમપી છે ચાલો પછી અહીંયા સુધારો માર્ગાંતર કરજો બરાબર છે પછી દરિયાઈ વીમાની ગર્ભિત ઉપસરતો જણાવો દરિયાઈ વીમો આપણે લઈએ તો એની ગર્ભિત ઉપસરતોની આપણે ચર્ચા કરવાની છે બરાબર છે ચાલો આપણે આગળ વધીએ બરાબર ચેપ્ટર નંબર સિક્સ તો ચેપ્ટર નંબર છ માં આપણે પહેલો સવાલ છે વીમા યોગ્ય હિત વગરની પોલિસી પીપીઆઈ પોલિસી પછી બીજો સવાલ તમારો છે નાણાં પોલિસી અને સંયુક્ત પોલિસી ત્રીજા નંબરનો સવાલ છે તમારો દરિયાઈ વીમાની પોલિસીના મુખ્ય પ્રકારો જણાવી ગમે તે ત્રણની વિગતવાર આપણે ચર્ચા કરવાની છે બરાબર છે તો આ બે બે ચેપ્ટર હતા ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર છ બરાબર છે એમાંથી ખાલી દસ માર્ક્સનું પૂછાશે મિત્રો અને મિત્રો કાલે આપણે આની પહેલાં આપણે ઇકોનોમિક્સનો વિડીયો મૂકેલો ને એમાં દરેક સ્ટુડન્ટને આપણે એક રિક્વેસ્ટ કરેલી છે કે આ વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરો તો ઘણા બધા સ્ટુડન્ટોએ આપણા વિડીયોને ઘણી બધો શેર કરેલો છે અમુક લોકોએ તો અલગ અલગ ગ્રુપમાં એ વિડીયો મોકલેલો છે એનો સ્ક્રીનશોટ પણ મને મોકલેલો છે બરાબર છે તો તમને આ વિડીયોમાં પણ એ જ રિક્વેસ્ટ કરું છું કે આપણે એવું કંઈક કરવાનું છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ બરાબર છે એટલે બેન્કિંગના વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય બરાબર છે ચાલો આપણે આગળ જોઈએ હવે ચેપ્ટર નંબર આઠ જે જુઓ મિત્રો આ ચેપ્ટર નંબર આઠ તમારા માટે ઘણું જ મહત્ત્વનું ચેપ્ટર નંબર આઠમાં બે જ સવાલ આપેલા છે અને એનું વેઇટ જ તમે જુઓ સોરી ચેપ્ટર નંબર આઠ અને નવ બંનેનું વેઇટ જ કેટલું છે તો કે વીસ ટકા વીસ ટકા એટલે કેટલા દસ માર્ક્સ નથી થયા પણ એમાં સવાલ જુઓ આમાં તો ખાલી બે જ સવાલ છે આમાં થોડા વધારે છે બરાબર છે તો તમારે શું કરવાનું ચેપ્ટર નંબર આઠ અને ચેપ્ટર નંબર નવ

આ આઠમા ચેપ્ટરમાંથી ખાલી તમારા બે સવાલ પર ખાસ ધ્યાન આપવાનું છે બરાબર છે નવમા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એમાં સરેરાશ પોલિસી તરતી પોલિસી ખાસ કે ચોક્કસ પોલિસી અને વિસ્તૃત પોલિસી આ ચારે ચાર પોલિસી તમારે કરી નાખવાની એમાંથી મને એવું લાગે છે કે આ બે મોસ્ટ આઈએમપી છે આ તમે કરીને જજો એ પૂછાવાની શક્યતા ખરી બરાબર છે તો તરતી પોલિસી તમારે કરી નાખવાનું ખાસ કે ચોક્કસ પોલિસી પણ તમારે કરી નાખવાનું તો આ બે ચેપ્ટરમાંથી ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે દસ માર્ક્સનું પૂછાશે બરાબર છે ચાલો આગળ જોઈએ સ્ટુડન્ટ ચેપ્ટર નંબર દસ બરાબર તો ચેપ્ટર નંબર દસ છે એ કેટલા ટકાનું છે દસ ટકા એટલે પચાસ માર્ક્સનું પેપર આવે એમાં દસ ટકા એટલે પાંચ માર્ક્સ નું ચેપ્ટરમાંથી પૂછાશે તેમાં તમારે બે સવાલ કરી જવાના વીમા ક્ષેત્રે ખાનગી કારણના હેતુઓની ચર્ચા અને જીવન વીમા ક્ષેત્રે ખાનગી કારણના ફાયદા અને મર્યાદા જણાવો સ્ટુડન્ટ આમાં ચેપ્ટર નંબર સાત જે છે એ નીકળી ગયેલું છે એટલે એના મોસ્ટ એમ બી સવાલ આપણે આપ્યા નથી તમારું જે ચેપ્ટર છે એની નીચે નોંધ લખેલું લખેલી છે કે આ ચેપ્ટર વીએનએસયુમાં નથી બરાબર છે એટલે તમારે સાતમા નંબરનું ચેપ્ટર કરવાનું નથી એની સિવાયના જેટલા પણ ચેપ્ટર છે બરાબર છે એ ચેપ્ટર તમારે કરવાના છે બીજી વસ્તુ મિત્રો તમને સ્ટેટ અને એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે નવ્વાણું સાત બાણું ઝીરો એકવીસ પિસ્તાલીસ પર તમે મને મેસેજ કરી શકો છો બરાબર સ્ટેટમાં કંઈ પ્રોબ્લમ હોય એકાઉન્ટમાં કંઈ પ્રોબ્લમ હોય તો પણ અને સ્ટેટિસ્ટિકના પેપર પણ તમને મળશે પાંચ વર્ષના બરાબર બે વર્ષના પેપર તો કદાચ મુકાઈ જ ગયેલા છે બરાબર બીજા ત્રણ વર્ષના પેપર મળી જશે એટલે જો તમારી પેપર જોઈતા હોય તો પણ તમે અમને મેસેજ કરી શકો છો તો ચાલો micro audio bye bye